વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ ઉજવણી થઈ રહી છે, ત્યારે સામે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ભુજ શહેરમાં ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે, ત્યારે સેવા સપ્તાહના ભાગરૂપે ભાજપના નેતાઓ ભુજમાં ગટરની સફાઈ કરે એ જરૂરી છે. ભુજના રેલવે સ્ટેશન પાસે વર્ષોથી ગટર ઉભરાઈ રહી છે, જેનો કોઈ નિવેડો આવ્યો જ નથી. આ વિસ્તાર ભુજનો મુખ્ય વિસ્તાર છે, જ્યાં ગટરની સમસ્યાનો ઉકેલ આવે તો શહેર આખામાં ગટરની સમસ્યા હલ આવે તેમ છે, પણ પાલિકા દ્વારા કોઈ જ કામગીરી થતી નથી. આજે ભુજ નગરપાલિકાના વિસ્તારના નગરસેવકો અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા રેલવે સ્ટેશન પાસે બેનરો સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અહીં ગટરની ઉભરાતી સમસ્યાઓનો ઉકેલ આવે તે જરૂરી છે. જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સેવા સપ્તાહના નામે તાયફા કરી રહ્યું છે. જો ખરી સેવા કરવી હોય તો આ વિસ્તારમાં સફાઈ થવી જરૂરી છે. માણસો કોરોનાથી નહીં પણ અહીં ગંદકીના કારણે બીમારીમાં સપડાઈ જશે, તે એટલી જ વાત હકીકત છે. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું અને ઝાડુ લઈને તમામ જગ્યાએ સાફસફાઈ કરવામાં આવતી હતી, ફોટા પાડવામાં આવતા હતા, પરંતુ હકીકતમાં તે માત્ર ફોટામાં જ રહી ગયા સફાઈ કરવામાં, અને હકીકતમાં સફાઈ થઈ જ નહીં. ખાલી દેખાવ પૂરતા સફાઈ કરવામાં આવતી અને ફોટા પડાવી અને સમાચાર બનાવી ચેનલોમાં વાહવાહ મેળવતા હતા, પરંતુ હકીકતમાં ગટર ઉભરાતી જોવા મળી રહી છે. હાલમાં એ સ્થિતિ યથાવત રહેવા પામી છે. જો તમામ પ્રકારની સફાઈ સંપૂર્ણ સફાઈ થઈ ગઈ હોય તો પછી આ ફરીથી ગટરો કેમ ઉભરાઈ રહી છે તે પણ એક સવાલ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે, જેની ઉજવણી ભાજપ દ્વારા સેવા સપ્તાહના નામે ઉજવી રહી છે, ત્યારે જે બેરોજગાર યુવાનો છે તે બેરોજગાર દિવસ તરીકે સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે. આમ બેરોજગાર યુવાનો એક તરફ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે ટ્વિટરના માધ્યમથી બેરોજગાર સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને ઠેર ઠેર ગટરોના પાસે ફોટા પડાવી અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ ત્રણ પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે, કોઈ સમર્થનમાં છે તો કોઈ વિરોધમાં છે. આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, કોંગ્રેસ દ્વારા સેવા કરવાના બદલે જે ગટરો ઉભરાઈ રહી છે ત્યાં બેનરો લગાવી, અને ભાજપ જે છે તે સેવાના નામે ધતિંગ કરી રહી છે અને તાયફા કરી રહી છે તેવું જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ટ્વિટરના માધ્યમથી બેરોજગાર યુવાનો, હું પણ બેરોજગાર છું, અને બેરોજગારના માધ્યમથી આવતીકાલે 17મી તારીખે બેરોજગાર દિવસ ઉજવણી કરવાના છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ પ્રકારની ઉજવણી થઈ રહી છે. ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી, કોંગ્રેસ દ્વારા ગટરોથી માંડીને તમામ જગ્યાઓના કામ નથી થયા તે બતાવવામાં આવી રહ્યા છે, અને ત્રીજી તરફ જે યુવાનો છે, જે બેરોજગારો છે, જે નોકરી નથી મળી તેવા તમામ લોકો દ્વારા સેવા સપ્તાહના બદલે બેરોજગાર સપ્તાહની ઉજવણીને આવતીકાલે બેરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવી રહ્યા છે બેરોજગારો. જે રીતે સેવા સપ્તાહની ઉજવણી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે, ફોટાઓ પેપરની અંદર, ઇલેક્ટ્રિક મીડિયાની અંદર એ લોકોએ જે રીતે આ દેખાવો પૂરતું જે સેવા સપ્તાહની ઉજવણી કરી છે, એને અમે સાચી સેવા બતાવવા માટે અહીંયા આવ્યા છે. સાચી સેવા એટલા માટે અહીંયા બતાવવા આવ્યા છે કે તમને અહીંયા પરિસ્થિતિની ખબર પડે કે અહીંયાના લોકો, રહેવાસીઓ કઈ રીતે અહીંયા રહી શકે છે. તમે જ્યાં કને જે આ આખા શહેરની ગટરનો કિનારો એટલે કે રેલવે સ્ટેશન ઉપર, અને રેલવે સ્ટેશનના કિનારા ઉપર જ જો આવી રીતે ગટર બેફામ રીતે નીકળતી હોય તો આખા શહેરની અંદર આ ગટરની સમસ્યા રહેવાની છે. અમે ભાજપ પ્રમુખને કહ્યું હતું કે તમારે જો વ્યવસ્થા સુચારું કરવી હોય તો પહેલો જે કિનારો છે એ કિનારામાંથી પાર પડવું પડશે, અને અહીંયા જો ગટર નહીં ઉભરાય, અહીંયા ગટર બહાર નહીં આવે, અહીંયાની ચેમ્બરો સાફ થઈ જશે, અને જો આપણી વ્યવસ્થા બરોબર થશે તો જ ભુજની અંદર તમામ જગ્યામાં ગટરના પાણીથી આપણે બચી શકશું. પણ આવી કોઈ સેવા કરવી નથી, માત્ર દેખાવો કરી, ફોટા પડાવી અને જતું રહેવું છે. એટલા માટે અમે આજે એમનું ધ્યાન દોરવા માટે આવ્યા છીએ. અમે મોદી સાહેબના ફોટોગ્રાફ સાથે અમે એક ધ્યાન દોરીએ છીએ કે તમે સાચી સેવા કરી, અમે તમારું દોરીએ ધ્યાન, અહીંયા કરો સેવા સપ્તાહની ઉજવણી, એવા નારા સાથે અમે આજે ભુજના તમામ એરિયાની અંદર, તમામ વિસ્તારોની અંદર અમે ફરવાના છીએ અને સેવા સપ્તાહની અમે ઉજવણી કરવાના છીએ. નામ ભાવેશ ગોર, અને આ ઉભરાતી ગટરથી અમે લાંબા સમયથી પરેશાન છીએ. અમે નગરપાલિકામાં અરજીઓ કરેલી છે અને ઘણી વખત મીડિયાને પણ બોલાવેલું છે, પણ કોઈ જાતનો નિકાલ થયો નથી. તમે પણ જોઈ શકો છો ઉભરાતી ગટરોમાં માચર કેટલા થાય છે. અમે કોરોનામાંથી કદાચ બચી ગયા છીએ, પણ આ ગટરના પાણીનાથી અમને
ડેન્ગ્યુ થઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. તમે ઘરે જુઓ તો ઘરેમાં એ જ હાલત છે, ઘરની આજુબાજુ અને ધંધો કરીએ રિલેટેશન અહીંયા એ જ હાલત છે. નગરપાલિકાનું ધ્યાન દોરવા માંગીએ છીએ, જલ્દીથી જલ્દી એનો નિકાલ કરે તો અમે દવાખાનાના ખર્ચાથી બચી શકીએ.